ઓફ વડોદરા. ડબ્લ્યુએસટી ડેપોની બસોની ચૂંટણી માટે ફાળવવામાં આવતા મુસાફરો અટવાઈ પડ્યા છે. ખીચોખીચ બસમાં મુસાફરી કરવા માટે મુસાફરો મજબૂર બન્યા છે. ગુજરાતમાં આવતીકાલ તારીખ 7મી મેના દિવસે લોકસભા ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીને આખરી ઓપ આપી રહી છે. ત્યારે એસટી વિભાગ દ્વારા ડભોઈમાં 31 બસ ફાળવવામાં આવી હોય, ત્યારે 6ઠ્ઠી અને 7મી મેના રોજ મુસાફરી માટે લોંગ રૂટની બસો કાર્યરત રહી છે. એક દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. એસટી બસ સહિત કેટલાક ખાનગી વાહનો પણ ચૂંટણી કામમાં રોકાયા હોય. મતદારો ચૂંટણીમાં ડભોઈ ડેપોની બસો રવાના થતાં ખાલી ખમ ડેપો અને અટવાયેલા મુસાફરો નજરે પડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક દિવસ બાકી છે, ત્યારે ડભોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે 269 બૂથ ઉપર મતદાન 7મી મેના રોજ થશે. તેવામાં ડભોઈ ચૂંટણીની કામગીરી માટે કર્મચારીઓને બૂથ મથક સુધી પહોંચાડવા હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડભોઈ એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં કેટલીક બસોની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈને વિવિધ ગામોમાં જતા મુસાફરો અટવાઈ રહ્યા છે. એક એક બસમાં ઘેટા બકરાની જેમ બેસવાનો વારો આવતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અમારા ડભોઈ ડેપોમાંથી 20-25 બસ ફાળવામાં આવી છે. એના કારણે અમે અહીંયા કોમ્પ્યુટર ક્લાસ આવીએ છીએ. અહીં અમારી કોલેજો ચાલે છે, પણ એટલા માટે અહીંયા આગળ બસો કોઈ આવતી નથી અમારા રૂટ પર. અમે અહીંયા ગરમીમાં તપી રહીએ છીએ, અને જ્યાં વડોદરા ડેપોમાંથી પણ બસ ફાળવેલી છે, પણ ત્યાંથી અહીંયા આગળ અસર પડે છે ડભોઈ ડેપોમાં. એના કારણે તમે બસનો કોઈ ઉપાય લાવો. હે, અમારી માંગ એ છે કે અત્યારે તમે બસ મૂકો, બીજી કોઈ વ્યવસ્થા કરો. લીમપુરા, લીમપુરા ડભોઈ ક્લાસ